અમારમાં એક જણાનો પ્લેનમાં જવાનું, તે એને સપનું આવ્યું. અને પહેલાં તો આપણે સપનાની વાતો કરતા ને દાદા, તો એમ કે આ સપનામાં ભગવાન આવ્યા અને કીધું સૂતો છો કે જાગે છો, તો વળકે સૂતતોય નથી ને જાગતોય નથી, અધકી ચીર્યો છું. આવું આવું પેલી વાર્તામાં આવું પેલું આવતું. અને એમ જ આવ્યા ભગવાન ને પૂછ્યું કે સૂતો છો કે જાગે છો? હું તો નથી જાગતો નથી, આયસર ટ્રેક્ટરની માથે બેઠો હતો. ભગવાને કીધું હવારમાં પ્લેનમાં જવાનો છો કે? હા, એમાં જતો નહીં, તારું બાપ ઊભું ફાટવાનું. હવે ભગવાન સપનામાં આવીને કે પ્લેન ઊભું ફાટવાનું વિચાર, અને ગયો નહીં, ઓલું હકીકત ફાટ્યું. એટલે હે ભગવાને કામ કરી દીધો, બસાવી લીધો, એટલે હવે ટ્રેનમાં ભલે જવું પડે. પછી ટ્રેનનું બુકિંગ કરાવ્યું, ટ્રેનનું રિઝર્વેશન કરાવીને માણસ સુઈ ગયો. ફરી વાર ભગવાન સપનામાં આવ્યા અને કીધું કે ટ્રેનમાં મુંબઈ જાશ કે? હા, જાતો નહીં, વડોદરા તારીમાં નથી વટવાનું. હવે એક વાર સાચું પડ્યું, બીજી વાર આ પ્રયોગ કરે, ટ્રેનમાં ન ગયો. પછી કીધું સ્લીપિંગ કોર્સમાં વયો જાઓ, અહીંથી બુકિંગ કરાવ્યું કે સ્લીપિંગ કોર્સમાં બસમાં વયો જાઓ. પાછું ભગવાને સપનામાં કીધું બસમાં તો જાતો જ નહીં, તારીમાં ધોલેરા ન વટવાની, ત્યાં તો અધેળા એ ઉતરી ગઈ. ત્રણ વાર ભગવાને બચાવ્યો. પછી નક્કી કર્યું કે સ્પેશિયલ ટેક્સી કરવાય છે, ગમે એની ઇનોવા ટાવેરા બાંધી લઉં. ભગવાને ત્રણ ત્રણ વાર બસાવ્યો અને હવે થોડાક રૂપિયા હતું ઢીલ કરવી, અને સાહેબ ફોર વ્હીલ બાંધી, ફોર વ્હીલ બાંધી. પાછું ડ્રાઈવરને કીધું ભાઈ સવારમાં આવી જાય, જે આપણે રાત લેવી નથી, દિવસે દિવસે જોતા જોતા વૈયા દઉં. જોતા જોતા એમ કરીને માણસ હોઈ ગયો. પાછા ભગવાને સપનામાં કીધું કે એમાં તો જાતો જ નહીં, તારીમાં હળગવાની. અને પછી મીઠાભાઈ નો હવારમાં મગજ ગયો સીધો મંદિરે. ભગવાનને કે સોટી હું પીડ્યો, એક દયા જેવું રાખ, તારે આવું બધું કરવું જ તો પછી તે મને પ્લેનમાં ચડતો અટકાવ્યો, બસમાં ચડતો અટકાવ્યો, ટ્રેનમાં ચડતો અટકાવ્યો, ટેક્સીમાં ચડતો અટકાવ્યો, પણ હું ઘોડે ચડ્યો તેથી તું ક્યાં વહી ગયો છો? આવડો અકસ્માત તો કારે ન થાત. એમ એમાં અહીંયા તો પાછા ડોક્ટરો આયોજન, બાપુ મને કહેતા હતા મને કે મેં મોડો જાય તો આયોજકો ખીજાય નહીં, મેં ડોક્ટરો છે એક એક આટલે પકડ્યા નથી. પણ જો ભગવાન કેવું બધું આ મળે, ભલે સાટા આવી ગયા એટલે મને થોડુંક એ પ્રોગ્રામે તમારો થોડોક લેટ થયો, ના જે ગણપતિ નો ચાતા તો હું આવી ગયો, અને કેવું છું બધું. હવને આબરું ભગવાન રાખે. ભગવાન છે ને બહુ સારો છે, અને વરસાદની તો આપણે બધાને જરૂર છે જ તે. ઓણ તો થોડુંક મોડું છું, પોરે ક્યારે ગોઠણે ગોઠણે મોલ હતો. હા, અમાં પહેલાં સૌદેશ નદી વાવણી થઈ ગઈ. હા, અત્યારે શું છે, અમારી બાજુ બધે કેનાળો વાળા વિસ્તાર હતો ને ભાઈ, હજી માંડવીઓ ઉભ્યો છે. તો ઘણા એમ કે એમ ભગવાન હમણાં વરવા દેતો ને, હમણાં વરવા દેતો ને, એટલે બધાને ભગવાનને રાખવું પડે ને. સેતા ના પાડે, તમે જોજો આપણા ખિસ્સામાં એક રૂપિયો ન હોય ને તો આપણે એમ થાય મીઠાભાઈ બસમાં છે ને દાખલા આપણી ટિકિટ લઈ લે, ખિસ્સામાં ન હોય ક્યારે. તઈ અગાઉ કીધે અમે અમારે લઈ લીધી, તમે તમે લઈ લેજો, કારણ કે જે દી તાણ હોય, જે દી ગાડીમાં પેરવીલ ન હોય ને તે દી જ પંચર પડે, અને ખિસ્સામાં એક રૂપિયો ન હોય તે દી જ હાથ મહેમાન આવે. પણ જે માણસમાં જેમાં ફરજ જે ધર્મ માનનારો માણસ હશે, હમણાં ભાઈ બહુ સારી વાત કરી, સલાહકાર નબળો મળી જાય. જામ સાહેબ નું અવસાન થયું, જામનગર મહારાણી જયારે એમ કહેવાય કે સત્તા ઉપર આવ્યા, રાજમાતાને સત્તા સોંપવામાં આવી, અને દ્રાફા બાજુના દરબારો રાજમાતા પાસે જઈને કગળે છે, માં અમારા વિસ્તારમાં આવી તકલીફ છે, હજી વરસાદ નથી થયો અને અમારે થોડીક સહાયની જરૂર છે. અને તેથી કવિરાજ બાજુમાં બેઠા હતા, એની હામો મરમમાં દાંત કાઢીને રાજમાતા એટલું બોલ્યા હતા કે લ્યો કવિરાજ, આ દરબારો થાય ને જેવો એક બાઈ પાસે કગળે છે. અને તેથી ચારણે એટલું કીધું કે માં ખોટું ન લગાડતા, એક બાઈ પાસે દરબારો નથી કગળતા, તું રાજમાતા છો એટલે એક માં પાસે દીકરા કગળે છે. અને સાહેબ એટલી સલાહ મળી ગઈ, અને કહેવાય છે કે વિચારોની પલટી ખવાઈ ગઈ. એક સારો એ વિચાર દેનારો માણસ જો સારો મળી જાય. ઓલા બાપુ એક જંગલમાં જતા હતા, સંતો મને બહુ ગમે દાદા. હા,
હમણે એક જણાને કીધું કે જુનાગઢ જાવ છો તો કે હા, તક જો કોઈ દિગંબર બાપુના દર્શન થઈ જાય ને તેના પગ પકડી લેજો ને એના આશીર્વાદ મળી જાય ને પછી ભાઈ ભાઈ ઓલા દિગંબર મગજમાં ગળી ગયો. હજી દામો કુંડે પગ્યો ને જાઉં કે જો કોક દિગંબર મળી જાય, દામો કુંડે જ દિગંબર મળી જાય, હા પગ પકડ્યા ગયો બાપુ આશીર્વાદ આપો. કે પગ મૂકીને, અરે કે પણ મને જણાય કીધું હતું કે દિગંબર બાપુ મળે તો એના પગ પકડી લેજો એટલે આશીર્વાદ. એ કે દિગંબર બિગંબર કોઈ નથી, દાતરડી નો સૌ, આ તો દામા કુંડે નાવા આવ્યો છો તો કપડા કોક લઈ ગયું. આમાં ઘણા ધરાર દિગંબર આમ થયા, દાતરડી દળ દારો ધણ વાટી ઢગલ્યા કરે રૂણી રાડા વાવ. પણ જે જે આપણને લહેર આપે. અને ત્રીજી વાત, માણસ કેટલો ભણેલો છે એ મહત્વની વાત નથી, ગણતર વાળો કેટલો છે એ મહત્વની વાત. જીવન જીવવા માટે 100% અત્યારે એ ભણતર જરૂરી છે, ભણવું જ જોવે ને. ઇંગ્લિશ તો આવડવું જ જોવે, હા આવડવું જ જોવે. અત્યારે તો એક ક્રેઝ ઉપડ્યો છે, મોંઘી સ્કૂલમાં ભણાવ્યો ને દૂર ભણાવ્યો, હિલ સ્ટેશન ઉપર છોકરો ભણતો હોય ને હાવ કોરા થઈ જાઓ. કારણ કે ઈ હિલ સ્ટેશનમાં પછી ભીણ્યો ઈ પછી આ પાસો એટલો હેઠો નહીં રહી શકે. સારી વ્યક્તિ પાસે ભણાવો. અહીંયા તો અહીંયા તમારે તો દેવકા અહીંયા પૂંજી ભાઈશ્રીએ જબરજસ્ત સંકુલ ઊભો કર્યો છે. કોક કોક સારી વ્યક્તિની નજીક મૂકી દેવા. કેટલું ભણે છે એની કરતા કોની નજીક છે એ બહુ મહત્વની વાત. બાકી આ રૂપિયા માટે ચિંતા કરવાની જરૂર નથી. આ તમને 100% કહો, એ પોતાનો ટ્રેક જે માણસ ન ચૂકે એના રસ્તામાં ગમે ત્યાં આવશે. એનો દાખલો તમારે સામો જ બેઠો છે, નકર અહીંયા કેટલી વાર ગાડીઓ લઈને નીકળ્યો છો. રાજુલાના ઘણા ભાડા કર્યા, અત્યારે તો મારી કેરીઓમાં ગાડી હાલતી હોય ભાઈ, અત્યારે તો હું વિક્ટર બેઠો એકચ્યુઅલી. હા હેમાળથી સૂટ્યો એટલે વિક્ટર, વિક્ટરથી સૂટ્યો એટલે સીધો ગંગા દરિયા તળાવ. વાહ, તેથી સંધુભાઈનો જન્મ એની મારી, તેથી મહાવીરભાઈ નાગધણી બાવાળા. અત્યારે તો મારો ફાર કોપીસી દુકાને દુકાને હો હો રૂપિયા લેતો હોય. જેને હો રૂપિયા નો આપ્યા એની દુકાને બીજેથી કેરી ન ઉતરે. આવું બધું કેવું થતું હતું. એને બદલે એક રાતના માણા 1.5 લાખ લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા. ત્યાં તો અમે લાખ દઈને આવીએ છીએ, કિરિયા દાવા જાય 1 લાખ રૂપિયા. એટલે છોડો પૈસાની માટે એ કેટલું ભણ્યા એ મહત્વનું નથી.